नमस्कार बीटीवी न्यूज साथ हूं दीक्षिता। समाचार तरफ नजर करिए तो गुजरात में विपक्ष ना नेता कौन बनशे तेना परथी आखरे पड़दो उचकाई गयो छे। गुजरात विधानसभा में विपक्ष ना नेता तरीके परेश धानाणी नु नाम नक्की करवामां आव्युं छे। आज दिल्ली में राहुल गांधी ने मळवा माटे कांग्रेस ना दिग्गज नेताओं पहुंचा था और राहुल गांधी ने मळ्या बाद परेश धानाणी नु नाम नक्की करायुं छे। परेश धानाणी अमरेली थी चूंटाया छे अने परेश धानाणी सतत त्रण टर्म थी धारासभ्य तरीके चूंटाया छे। अमरेली जिल्लामां कांग्रेसने सारी एवी पकड़ आ वखते जोवा मळी छे। आ विधानसभानी चूंटणीमां अमरेलीनी पांचमांथी पांच बैठको कांग्रेसने मेळवी छे। तो विपक्षना नेता तरीके परेश धानाणीना नामनी जाहेरात थई शके छे। अशोक गहलोते सत्तावार रीते परेश धानाणीना नामनी जाहेरात करी छे। तो वीटीवी अगाउथी ज परेश धानाणीना नाम पर मोहर मारी हती अने आखरे विपक्षना नेता तरीके परेश धानाणीना नामनी जाहेरात थई गई छे। तो अशोक गहलोते सत्तावार रीते आ जाहेरात करी छे। तो परेश धानाणी के जेवो अमरेलीना धारासभ्य रही चूक्या छे। राहुल गांधीना निवास स्थाने दरेक दिग्गज नेताओंनी मुलाकात थई हती। तेओ राहुल गांधीने मळवा पहोंच्या हता अने आखरे परेश धानाणीना नाम पर मोहर मारवामां आवी छे। तो जे प्रमाणे विगतो प्राप्त थई रही छे, वात करीए तो 2002 में अमरेली जिल्लामांथी परेश धानाणी चूंटणी लड्या हता अने कृषि मंत्री रूपालाने 10,000 थी वोटोथी पराजय आप्यो हतो। तो सुनील दत्ते मुकेलो विश्वास धानाणीए कायम राख्यो छे। विपक्षना नेता तरीके परेश धानाणीना नामनी जाहेरात थई गई छे। तो 2007 में सांगाणी सामे पण परेश धानाणीनो विजय थयो हतो। પ્રગતિશીલ અને યુવા નેતૃત્વ આપતા શ્રી પરેશભાઈ ધાનાણીને આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારીની મંજૂરી આપવામાં આવી છે। આ જવાબદારીને કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ અને તમામ કાર્યકરો વિવિધ સંગઠનોમાં કામ કરતા તમામ લોકો આવકારે છે। પરેશભાઈ ધાનાણી આગામી સમયની અંદર તેમને મળેલી જવાબદારી અને વ્યવસ્થાના ભાગરૂપે ટીમ કોંગ્રેસ આખી થઈને ગુજરાતની જનતાનો અવાજ બનશે, જે રાહુલજી ઈચ્છી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ ઈચ્છી રહ્યા છે। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા અને નરેન્દ્ર રાઠોડ જી। નરેન્દ્ર જણાવશું, જે પ્રમાણે વાત ચાલી રહી હતી, સૂત્રો દ્વારા પણ માહિતી મળી રહી હતી અને હાઈકમાન્ડે આખરે મોહર લગાવી છે પરેશ ધાણાણીના નામ પર, શું કહેશો આપ? જી, છેલ્લા 1.5 કલાકથી બેઠક ચાલી રહી હતી। બંને નિરીક્ષક અશોક ગહેલોત અને જીતેન્દ્રસિંહ બંને રાહુલ ગાંધી સાથે એમને બેઠક કરવામાં આવી હતી। આ સિવાય એ પહેલા પણ 2 દિવસ સુધી તમામ જે ધારાસભ્યો છે ગુજરાતના કોંગ્રેસના, એમની સાથે 1-to-1 બેઠકો કરવામાં આવી હતી અને એમને પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ધારાસભ્યને વિરોધ પક્ષના નેતા બનાવવા માંગો છો અને શા માટે। 2-2 નામ સૂચવવામાં આવ્યા હતા અને એ નામોની અંદર પરેશ ધાનાણીનું નામ સૌથી વધારે ચર્ચાયું હતું। એ સિવાય કુંવરજી બાવળીયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું, પરંતુ તમામ દિશાઓ અને તમામ બાબતોને ધ્યાને લીધા બાદ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હશે। યુવા ચહેરો છે, અનુભવી ચહેરો છે, પાટીદાર ચહેરો છે, એટલે એ તમામ બાબતો એમના પક્ષમાં જતી હતી અને એ તમામ બાબતો બાદ આખરે એમના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે। પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। મનીષભાઈ, એક મજબૂત ચહેરો આપવામાં કોંગ્રેસને સફળતા મળી છે, કઈ બાબતો ખાસ બની રહેશે આગામી સમયમાં કે જ્યાં પરેશ ધાનાણી લીડ કરશે વિરોધ પક્ષના નેતા તરીકે? અમરેલીના સતત ચૂંટાતા અમારા યુવા નેતા અને શિવાય યુથ કોંગ્રેસથી જુજારૂ કામગીરી કરનાર લોકપ્રિય જનપ્રતિનિધિ શ્રી પરેશભાઈ ધાનાણીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની નામને મંજૂરી આપી છે। તમામ ધારાસભ્યોને અભિપ્રાય લેવામાં આવ્યા, લોકતાંત્રિક રીતે દરેકને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો અને ત્યારબાદ પક્ષે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને પરેશભાઈને આ જવાબદારી સોંપી। પણ એ તો એક વ્યવસ્થાનો ભાગ છે અને પરેશભાઈ સહિતના તમામ લોકો ક્યાં, પણ અંતે અમારી અત્યારે સૌથી કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતા અમારી એ છે કે ગુજરાતમાં અમારા મોટી સંખ્યામાં ચૂંટાયેલા ધારાસભ્યો એક ગુજરાતની જનતાનો અવાજ બને। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 22 વર્ષના શાસનના કારણે ખેડૂત પરેશાન છે, આર્થિક પાયમાલીમાં ધકેલ ગયો છે, વિદ્યાર્થીઓ પરેશાન છે મોંઘા શિક્ષણથી, તો બીજી બાજુ આરોગ્ય સેવા પરિભાગી છે, કાનૂન વ્યવસ્થા જેવી કોઈ નામ નથી, અસામાયિક તત્વો બેફામ બન્યા, બે રોકટોક લૂંટફાટ ચલાવે છે, તો બીજી બાજુ આરોગ્ય સેવા હોય,
કે બીજી બાજુ સિંચાઈનું હોય કે પીવાના પાણીની સમસ્યા, તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટીને અમારે જવાબ આપવાનો છે. તેવા સંજોગોમાં અમે ગુજરાતની જનતાના હિત માટે અને ભારતીય જનતા પાર્ટી જો હકારાત્મક કામ કરશે તો અમે તેમને હકારાત્મક ટેકો આપશું, પણ જો જે જનતાની વિરોધમાં કામ કરશે તો કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી વિધાનસભામાં અને વિધાનસભાની બહાર લડત આપશે. અને પરેશભાઈનો જ્યાં લગી સવાલ છે, પરેશભાઈ લાંબા સમયથી લોકોના પ્રશ્નો સંવેદનશીલતાથી રજૂ કરે, સમજ સાથે રજૂ કરનાર એક સફળ જનપ્રતિનિધિ છે, એટલે એક નિર્ણય કર્યો છે આવકારદાયક છે અને કોંગ્રેસ પક્ષ એને અભિનંદન આપે છે. મનીષ, એક બાબત એવી પણ હતી કે સિનિયર નેતાઓ દ્વારા અને જનરલી જોવા મળ્યું છે કે સિનિયર નેતાને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવતા હોય છે, સિનિયર નેતાઓ કોરાણે મુકાય છે, ચાહે વિક્રમભાઈ હોય અને કુંવરજી બાવળિયા તો કદાચ નારાજ છે એવી બાબતો પણ સામે આવી રહી છે. જસદણના અમારા ધારાસભ્ય, પૂર્વ સાંસદ, લોકપ્રિય અનુભવી નેતા કુંવરજીભાઈ બાવળિયા અને એવા જ અમારા બીજા પૂર્વ સાંસદ અને જામખમારિયાના લોકપ્રિય જનપ્રતિનિધિ ભાઈ શ્રી વિક્રમભાઈ માડમ, એ બંને નિવેલા છે, અનુભવી છે. માધ્યમો કોઈ પણ વાત કરે, હું એટલું નિશ્ચિતપણે કહું છું, આ ટીમ કોંગ્રેસ છે અને તમામ લોકોએ પોતાનો અભિપ્રાય લોકતંત્રમાં અમારી આ તમામને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળે છે અને રાજનીતિમાં પોતાનો પક્ષ દરેક રજૂ પણ કરતા હોય, અનુભવી છે, સિનિયર છે, પોતાની પદ માટેની વાત રજૂ કરી હોય, પણ અંતે બધાનું અત્યારે કેન્દ્ર સ્થાને એક જ છે કે ગુજરાતની જનતાનો અવાજ બનવું અને એમાં ટીમ કોંગ્રેસ તરીકે બધાએ કામ કરવાનું. વ્યવસ્થાના ભાગરૂપે પરેશભાઈને આ જવાબદારી મળે છે, પણ અંતે એ ટીમ કોંગ્રેસ હશે અને ટીમ કોંગ્રેસ ગુજરાતની જનતાનો અવાજ બનશે અને ગુજરાતના લોકોને હક અને અધિકાર મળે, વ્યાજબી ફીમાં શિક્ષણ મળે, એમને યુવાનોને રોજગારી મળે, ખેડૂતોને સિંચાઈનું પાણી અને પોષણ સંભાવ મળે, એ દિશામાં કોંગ્રેસ પક્ષ કામ કરશે. એ વિધાનસભામાં હોય કે વિધાનસભાની બહાર, અમે હકારાત્મક રીતે, અસરકારક રીતે અને આક્રમકતાથી ગુજરાતની જનતાનો અવાજ બનશું. તો મનીષભાઈ, તમને સ્પષ્ટ કહું છું કે કોઈ જી નરેન્દ્ર, આપને અટકાવવા માંગી, તમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જે પ્રમાણે પરેશ ધાનાણીની નિમણૂક કરવામાં આવી છે, મોહર મારવામાં આવી છે, આપ શું કહેશો? હું હાર્દિક અભિનંદન આપીશ પહેલા તો પરેશભાઈ ધાનાણીને, અને મને પૂરો વિશ્વાસ છે કે એક સફળ વિપક્ષી નેતા તરીકે પરેશભાઈ ધાનાણી ઉભરી આવશે. મેં એમના સાથે કામ કર્યું છે, એક તરવરિયા યુવાન છે, સાથે એમની પાસે અનુભવનું પણ ભાથું છે. વિધાનસભામાં એમની સક્રિયતાનો હું સાક્ષી રહ્યો છું અને હું ગુજરાતની જનતાનો પણ આભાર માનીશ કે એક ખૂબ સારી વિરોધ પક્ષની ભૂમિકા અમે ભજવી શકીએ. મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષને 80 જેટલી બેઠકો ગુજરાતની જનતાએ આપી છે, ત્યારે જે એક બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન સત્તાધારી પક્ષ કરતો હતો એ નહીં થાય. એ ઉપરાંત વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં આ વખતે અમારી પાસે ખૂબ સરસ અનુભવી અને પીઢ આગેવાનો પણ છે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો, અને એ જ સાથે નવા યુવાનો, જોશથી ભરેલા યુવાનો પણ અમારા સાથે ચૂંટાયેલા છે. એટલે એક અનુભવ અને યુવાનીનું મિલન સરસ કોંગ્રેસ વિધાનસભા પક્ષમાં છે. એટલે રચનાત્મક અને સાથોસાથ લોક પ્રશ્ને આક્રમક વિરોધ પક્ષની એક સફળ ભૂમિકા ભાઈ પરેશભાઈ ધાનાણીમાં નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ ભજવશે. જી, આ સાથે જે શક્તિસિંહજી જે દિગ્ગજ નેતાઓ છે તેમને સાઇડ કરવામાં આવ્યા છે અને યુવા ચહેરા તરીકે પરેશ ધાનાણીને પસંદ કરવામાં આવ્યા છે, તે પાછળનું કારણ શું? એક ક્રમ હોય છે, જ્યારે આપણા પરિવારમાં પણ વડીલ હોય છે એ આશીર્વાદની ભૂમિકામાં, માર્ગદર્શકની ભૂમિકામાં રહેતા હોય છે અને યુવાનોને આગળ કરતા હોય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે હંમેશા ભૂમિકા રાખી છે. કોઈ પણ વડીલો કે પીઠ આગેવાનોનું પૂરેપૂરું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે યુવાનો કામ કરે એ સમયની પણ માંગ હોય છે, અને બધાએ સાથે મળીને બધા જ ધારાસભ્યશ્રીઓનો અભિપ્રાય લીધા પછી જે નિર્ણય થયો છે એ હું માનું છું કે એમાં બહુ જ યોગ્ય પરિપક્વ વિચારણા અને ધારાસભ્યશ્રીઓના અભિપ્રાય પછી લેવાયેલો નિર્ણય છે. અને જે પીઢ અનુભવી ધારાસભ્યશ્રીઓ છે એમનું પણ યોગદાન રહેવાનું, પરેશભાઈને પણ માર્ગદર્શન મળશે એમનું, અને સાથોસાથ એક ટીમ કોંગ્રેસ તરીકે વિધાનસભામાં એકતા સાથે એક સરસ દેખાવ, રચનાત્મક અને લોક પ્રશ્ને આક્રમક વિપક્ષની ભૂમિકા કોંગ્રેસની રહેશે. જે આ સાથે જ આગામી સમયમાં વિધાનસભામાં કોંગ્રેસની શું રણનીતિ રહેશે? કોંગ્રેસ વિધાનસભા પક્ષની રણનીતિ એટલે એક લોક પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપવાની. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ખેડૂત પરેશાન છે,
सरकारी कर्मचारी नाराज छे, हॉस्पिटलों ना कोई ठेकाणा नथी, स्कूलों मा कायदो पसार थया होवा छतां खुल्ली लूट शैक्षणिक फी नी चाली रही छे, खेडूतो वीजळी मांगता होय छे तो एमने रात्रे वीजळी मळे, दिवसे वीजळी न मळे, युवान पासे रोजगारी नथी, आ अनेक प्रश्नो जे लोक प्रश्नो छे एने कोंग्रेस विधानसभा मां उठावशे, अने लोक प्रश्नो मां ज्यारे सरकार मददरूप बने एनी भूमिका सरकार पोते भजवे ए माटेनो पण प्रयत्न रहेशे। खेडूतोने पोषणक्षम भाव ए पण एक मोटी समस्या छे, त्यारे लोक प्रश्नो माटे चोक्कस एक जागृत विरोध पक्ष तरीकेनी भूमिका रहेशे, अने સાથોસાથ જ્યાં જ્યાં વહીવટમાં ખામીઓ છે, વહીવટી તંત્રની શિથિલતા છે, એને જાગૃત કરવાનું કામ પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કરશે। જી, આ સાથે જ કેટલાક દિગ્ગજ નેતાઓ છે કે તેમણે દાવેદારી નોંધાવી હતી વિરોધ પક્ષના નેતા તરીકે, પરંતુ પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે, તો એક તરફ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે કુંવરજી બાવળિયા નારાજ થયા છે, શું કહેશો? ના ના, કોઈ નારાજગી ના હોઈ શકે, પક્ષનો આખરે નિર્ણય થતો હોય છે અને બધા જ નેતાઓની યોગ્ય જગ્યાએ, માત્ર વિરોધ પક્ષના નેતાની બીજી પણ મહત્વની જગ્યાઓ હોય છે, ત્યાં દરેકનો ઉપયોગ પણ થશે। અને હું માનું છું કે જ્યારે એક ટીમ તરીકે કામ કરવાનું હોય એમાં કોઈની નારાજગી ન હોઈ શકે, અને ભૂતકાળનો પણ ઇતિહાસ એવો રહ્યો છે કોંગ્રેસ પક્ષનો કે વિપક્ષના નેતા એક બનતા હોય છે પરંતુ બીજા મિત્રો છે એ સાથે મળીને કામ કરતા હોય છે, અને ભૂતકાળ પણ આપ જુઓ તો એવું થયું છે કે જ્યારે નવા યુવાન વ્યક્તિઓને તક કોંગ્રેસ પક્ષે આપી છે અને એની સાથે બીજા આગેવાનો હોય છે એક ટીમ તરીકે, માર્ગદર્શક તરીકે સાથે મળીને બધા જ કામ કરતા હોય છે અને એ જ ભૂમિકામાં કામ રહેશે। જી બિલકુલ, શક્તિસિંહજી આપ જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને, અમરેલી કોંગ્રેસે વધાવ્યો છે, આપ દ્રશ્યો જોઈ શકો છો, પરેશ ધાનાણી વિપક્ષના નેતા તરીકે જે ઉભરી આવ્યા છે તેને લઈને અમરેલીમાં હાલ ઉજવણી થઈ રહી છે, અમરેલી લોકો દ્વારા, સ્થાનિક લોકો દ્વારા અને કાર્યકરોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે રીતે પરેશ ધાનાણીની વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે।